સમાચાર સુરતથી જ્યાં ડમ્પર ચાલકો બેફામ બનેલા છે ફરી એકવાર મહિલાને અડફેટી લેવામાં આવી કતાર ગામની ઘટના છે કે જ્યાં એક ડમ્પર ચાલકે મહિલાને અડફેટી લીધી અને ડમ્પરની અડફેટે મહિલાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે જોકે આ ઘટના બનતા સ્થાનિકોએ ડમ્પર ચાલકને ઝડપી લીધો અને પોલીસની જે ગાડી અહીંયા આવી હતી તેનો પણ ઘેરાવ કરવામાં આવ્યો હતો

મહાનગરપાલિકાનો જે ડમ્પર ચાલક છે તે બેફામ રીતે બન્યો છે અને આ જે મહિલા છે તે પોતે મોપેટ પર જઈ રહી હતી તે દરમિયાન ટર્નિંગ પર જ તેને આ મહિલાને ટક્કર મારી હતી ત્યારબાદ તેને કચરી મારી હતી અને દૂર સુધી ઘચરી નાખ્યો હતો જે ટ્રક ચાલક છે તેને ભાગવાની કોશિશ કરી હતી પણ રોષે ભરાયેલા લોકો તાત્કાલિક અહીંયા આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ ટ્રક ચાલકને પકડી પાડ્યો હતો અને કંટ્રોલ રૂમમાં જાણકારી આપી હતી અને પોલીસને હવાલે કર્યો હતો જે લોકો છે તે કહી રહ્યા છે કે આ ટ્રક ચાલક છે તે બેફામ રીતે હાંકી રહ્યો હતો અને જે મહિલાને પાછળથી ટક્કર મારી હતી અને ઘટનામાં તેનું મોત નીપજ્યું હતું સમગ્ર મામલે અત્યારે જે ટ્રક ચાલક છે તેને પોલીસે કર્યો છે લોકોએ તેને હવાલે કર્યો છે લોકો છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે અને ટ્રક ચાલક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે લોકો ભરાયા છે છે એ કે કહેવાય પોલીસની ગાડીનો પણ ઘેરાવ કર્યો છે અને ટ્રક ચાલક અંદર બેઠો છે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરી રહ્યો છે ઘટનાની વાત કરીએ તો સુરત શહેરમાં જે રીતના થોડા દિવસથી જે રીતના ટ્રક ચાલકો બેફામ બન્યા છે અને એક બાદ એક ઘટનાને અંજામ આપ્યા છે લોકો રોષે મરાજ જોઈ શકાય છે કઈ રીતના અત્યારે લોકો છે તે આ રીતના પોલીસ સાથે ઘર્ષણ થઈ રહ્યું છે અને પોલીસની ગાડીનો ઘેરાવ કરવામાં આવી રહ્યો છે લોકો છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે કારણ કે થોડા દિવસ અગાઉ પણ મોટા મારાછામાં આ જ રીતના બેફામ ટ્રક ચાલકે એક કિશોરીને કચરી મારી હતી ત્યારબાદ જે કહેવાય કે અન્ય જગ્યા પર પણ આ જ રીતના ટ્રક ચાલકે બેફામ બનીને એક યુવકને કચરી માર્યો હતો ત્યારે વધુ એક સુરતના કતારગામ વિસ્તારની આ ઘટના બની છે જે છે તે મહાનગરપાલિકાનું છે સામાન્ય જે પ્રાથમિક લોકો છે તે જણાવી રહ્યા છે કે આ ડમ્પર ચાલક છે તે નશાની હાલતમાં હતો તે લઠડીયા કાટો હતો એટલે જ લોકો જે કહેવાય કે રોષે ભરાયા છે અત્યારે જે જે પોલીસ છે તે લોકોને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે આ ટ્રક ચાલકની અટકાયત કરવામાં આવી છે અને તેને તેની પૂછપરછ કરવામાં આવી છે પરંતુ લોકો છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે આ રીતના

અને ડ્રાઈવર ને માન મુસીબત અમે લોકો ઉભો કર્યો છે ગાડી લઈને વાગતો રહ્યો એટલી બધી રફ ગાડી કે કોઈ લિમિટ નહીં અને ગાડી છે એટલે શું એ ગમે તેમ ભગાવી શકે એની પર કોઈ કોઈ કાયદો કાયદો ના ના લાગે લાગે એની પર તમે એક વસ્તુ વિચારો આજે એ વ્યક્તિ એક્સપાયર રહી કે જેની પણ હોય એ પાછી લાવી શકવાનો છે આ લોકો પટાવટ કરવાની વાત કરે આવી રીતના એમ ધોળી ચાલે શું માંગ છે તમારી હા તો એને ન્યાય મળવો જોઈએ આજે આ ટ્રકો તમે આઠ વાગ્યા પછી સુરત ની અંદર એલાઉટ થવી જ ના જોઈએ શાના માટે કાયદેસર તમારી પર્સનલ ગાડી હોય તો તમારે ડન ભરવાનો અને આ લોકોને કશું જ નહીં આ કેવો ન્યાય છે ગાડી કોઈની પર હોય મહાનગરપાલિકાની હોય કોઈની પર હોય પરંતુ બેફામ રીતે હંકારીને લોકો આ રીતના અકસ્માત સર્જી રહ્યા છે અને લોકોને મોટને ઘાટ ઉતારી રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસ પર પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કેમ આટલા બધા સુરત શહેરમાં કેમેરા લાગ્યા છે આવા બેફામ જે ટ્રક ચાલકો છે તે નથી દેખાઈ રહ્યા ટ્રાફિક પોલીસ ને જયારે પણ કોઈ પણ સવાલ પૂછવામાં આવે ત્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે કઈ પણ બોલવા તૈયાર નથી એ પછી ઉચ્ચ કક્ષાના અધિકારી હોય કે ડીસીપી કક્ષાના અધિકારી હોય ટ્રાફિક પોલીસ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ક્યારે કે મહિલાનું કરુણ મોત નીપજ્યું છે હવે લોકો રોષો ભરાયા છે કે આવા ટ્રક ચાલકો વિરુદ્ધમાં તાત્કાલિક પગલાં ભરે અને કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે હાલ જે છે તે આ જે આ જે ડ્રાઈવર છે તેની અટકાયત કરવામાં આવી છે અને લોકોએ છે તે પોલીસની ગાડીનો ઘેરાવ કર્યો છે અને માંગ ન્યાયની માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક અસરથી તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે પ્રાથમિક તપાસમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે ડ્રાઈવર પાસે લાયસન્સ નથી જી જે બિલકુલ વાત કરી અત્યારે જે જોઈ શકાય છે કે જે રીતે ટોળું રોષે ભરાયું હતું ને અત્યારે આ ટોળામાંથી ગાડી પોલીસથી ભગાઈને ડ્રાઈવરને લઈ જવામાં આવ્યો છે લોકો રોષે ભરાયા હતા કારણ કે લોકોએ છે આ ટ્રક ચાલકને જોયો હતો અને આ ટ્રક ચાલક છે તે બેફામ રીતે હંકારી રહ્યો હતો અને એટલે જ ઘટના બની હતી અને ઘટનામાં આ રીતના મહિલાનું મોત થયું છે ત્યારે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે અને લોકો છે તે અત્યારે રસ્તા પર ઉતરીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે જે રીતની ઘટના બની છે ખૂબ જ કરુણ ઘટના કારણ કે રોડ ની ઉપર જ આ રીતે લોકો છે તે અત્યારે નીચે બેસી ગયા છે અને રોડ પર લોકો છે તે અત્યારે વિરોધ કરી રહ્યા છે ભાઈ શું શું કેમ નીચે બેસી ગયા કેમ નીચે બેસી ગયા આરોપી જવા દેવાનો છૂટો કરી દેવાનો એ અમારી બેન દીકરી પટેલની બેન દીકરી બધી મરી જવા જીવ રાખીશ રાખી છે છે પોલીસ પોલીસ આવી કાર્યવાહી અને લોકો છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે કે જે રીતની ઘટના બની છે અત્યારે ઘર્ષણ સર્જાયું છે પોલીસ છે તે આવી પહોંચી છે લોકોને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ લોકો છે તે માંગ કરી રહ્યા છે